નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ છીએ આરોગ્ય વિભાગની અંદર છે મેરિટ આધારિત એક સરસ મજાની ભરતી આવેલી છે, જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ. કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે, કઈ પોસ્ટમાં શું લાયકાતની જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે, પગાર ધોરણ શું આપવામાં આવશે, અરજી તમારે કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. તો મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે દેવભૂમિ દ્વારકા દ્વારા એક સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે, જેના માટે તમારે ઓનલાઈન ફોર્મ જ ભરવાના રહેશે. 9 અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે, અને આ ભરતી છે મિત્રો 11 મહિનાના કરાર આધારિત છે. જે ભરતીની પોસ્ટ વાઇઝ આપણે તમામ માહિતી મેળવવાના છીએ. એ પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે. તો ચાલો મિત્રો પોસ્ટ વાઇઝ માહિતી મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ પહેલી પોસ્ટ, તો એનું નામ છે ફાર્માસિસ્ટ. જેની અંદર લાયકાત જોઈએ તો તમે માન્ય યુનિવર્સિટી અથવા તો કોલેજથી ફાર્મસીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, જે બી ફાર્મ અથવા તો ડી ફાર્મની ડિગ્રી તમે ફરજિયાત મેળવેલી હોવી જોઈએ, અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ. પગાર ધોરણ છે મિત્રો 13,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે, અને વયમર્યાદા 40 વર્ષ રહેશે. કુલ જગ્યા છે 6 જેટલી ફાર્માસિસ્ટ માટે રહેશે. પછી વાત કરીએ બીજી પોસ્ટ, તો એનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર અને ANM, એટલે કે FSW માટેની પોસ્ટ છે. લાયકાત છે તમે ANM અથવા FSW નો કોર્સ કરેલો હોવો જોઈએ, અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જોઈએ, અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત હોવું જોઈએ. પગાર ધોરણ છે મિત્રો 12,500 રૂપિયા આપવામાં આવશે. વયમર્યાદા 45 વર્ષ રહેશે, અને કુલ જગ્યા છે 4 જેટલી રહેશે. પછી વાત કરીએ ત્રીજી પોસ્ટ, તો એનું નામ છે LHV અથવા તો FSS, જેની અંદર લાયકાત જોઈએ તો તમે FSW નો કોર્સ કરેલો હોય, ANM કરેલું હોય, BSc નર્સિંગ કરેલું હોય અથવા તો GNM નો કોર્સ કરેલો હોય, તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો, અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ફરજિયાત હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું પણ ફરજિયાત હોવું જોઈએ, અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પગાર ધોરણ 11,500 રૂપિયા આપવામાં આવશે. વયમર્યાદા 45 વર્ષ રહેશે, અને કુલ જગ્યા છે 4 જેટલી રહેશે. પછી વાત કરીએ ચોથી પોસ્ટ, તો એનું નામ છે કોલ્ડ ચેઇન મિકેનિક, જેની અંદર લાયકાત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય, ત્યારબાદ તમે ITIની ડિગ્રી મેળવેલી હોય, જેની અંદર છે રેફ્રિજરેટર અને એર કન્ડિશનનો કોર્સ આવે છે એ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, અનુભવ 2 વર્ષનો ફરજિયાત મેળવેલો હોવો જોઈએ. પગાર ધોરણ 10,000 રૂપિયા આપવામાં આવશે. વયમર્યાદા 40 વર્ષ રહેશે, અને કુલ જગ્યા છે 1 જેટલી રહેશે. પછી આગળ વાત કરીએ તો કે પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન માટેની પોસ્ટ છે, જેની અંદર લાયકાત જોઈએ તો તમે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા ડિપ્લોમાની ડિગ્રી ફરજિયાત મેળવેલી હોવી જોઈએ, જેની અંદર ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો ડાયટિક્સનો કોર્સ ફરજિયાત કરેલો હોવો જોઈએ, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, અને અનુભવી ઉમેદવારો હશે એને પ્રાથમિકતા આપવામાં આવશે. પગાર ધોરણ 14,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે. વયમર્યાદા 35 વર્ષ રહેશે, અને કુલ જગ્યા 1 જેટલી રહેશે. પછી આગળ વાત કરીએ તો કે ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની પોસ્ટ છે, જેની અંદર લાયકાત જોઈએ તો તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય, એની સાથે છે મિત્રો ડિપ્લોમા અને સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ, અનુભવ 3-5 વર્ષનો હોવો જોઈએ, પગાર ધોરણ 12,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે, અને વયમર્યાદા 40 વર્ષ રહેશે, કુલ જગ્યા 1 જેટલી રહેશે. પછી વાત કરીએ આગળ તો કે એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર માટેની પોસ્ટ છે, જેની અંદર લાયકાત જોઈએ તો તમે વાણિજ્ય વિભાગમાં સ્નાતકની ડિગ્રી એટલે કે BCOM કરેલો હોવો જોઈએ, અને એની સાથે છે તમે ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ, અનુભવમાં જોઈએ તો કે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને અંગ્રેજી અને ગુજરાતીમાં કામગીરીનું જ્ઞાન હોવું જોઈએ. પગાર ધોરણ છે મિત્રો 13,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે. વયમર્યાદા 40 વર્ષ રહેશે, અને કુલ જગ્યા 1 જેટલી રહેશે. પછી આગળ વાત કરીએ તો કે સ્ટાફ નર્સ માટેની પોસ્ટ છે, એમાં લાયકાત જોઈએ તો તમે GNM કરેલું હોય અથવા તો BSc નર્સિંગ કરેલું હોય, અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની અંદર છે રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. પગાર ધોરણ છે મિત્રો 13,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે. વયમર્યાદા 40 વર્ષ રહેશે, અને કુલ જગ્યા 2 જેટલી રહેશે. પછી આગળ વાત કરીએ તો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPSW માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત જોઈએ તો તમે MPSW નો કોર્સ કરેલો હોય અથવા તો SI સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ,
કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને માત્ર પુરુષ ઉમેદવારો હોય એવા ઉમેદવારો જ અરજીપાત્ર રહેશે. પગાર ધોરણ છે મિત્રો 13,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે. વય મર્યાદા 45 વર્ષ રહેશે અને કુલ જગ્યા છે 2 જેટલી રહેશે. તો આવી રીતે છે મિત્રો 9 પોસ્ટ માટે સરસ મજાની દેવભૂમિ દ્વારકાની અંદર ભરતી ચાલી રહી છે. જેમાં આપણે વાત કરીએ ફોર્મ ભરવાની રીત, તો ફોર્મ છે તમારે ઓનલાઈન જ ભરવાનું રહેશે. જેના ફોર્મ 2 જુલાઈ 2023 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 8 જુલાઈ 2023 રહેશે. અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે aarogyasathi.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર ફક્ત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં આપણે આગળ વાત કરીએ તો કે ફોર્મ ભરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, તો અરજી છે માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. એટલે કે કોઈ મિત્રોએ કુરિયર અથવા તો પોસ્ટ મારફતે અરજી મોકલવી નહીં, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. અને ડોક્યુમેન્ટ અપલોડ કરો મિત્રો, એ ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે. અને અધૂરી વિગતોવાળી અરજી છે એ પણ અમાન્ય ગણવામાં આવશે અને ઉમેદવારો છે એક કરતાં વધારે અરજી કરી શકશે નહીં. તો આવી રીતે છે મિત્રો આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવા જેવી રહેશે. હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ છે, ટ્રાયલ સર્ટી છે, અનુભવનું પ્રમાણપત્ર છે, જે પોસ્ટ માટે અનુભવની જરૂર હોય એમાં તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. બાકી અનુભવની જરૂર નહીં હોય એ પોસ્ટમાં તમારે અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું નથી. પછી આધાર કાર્ડની જરૂર પડશે અને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જોઈશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહીનો નમૂનો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને આ ભરતીની ફૂલ નોટિફિકેશન છે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. જે ઇજ્જુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતી માટેની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ શકશો. તો મિત્રો આવી રીતે છે દેવભૂમિ દ્વારકાની અંદર સરસ મજાની ભરતી ચાલી રહી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય, અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ 8 જુલાઈ 2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવી ફરજિયાત રહેશે. અને મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.